સ્વાગત છે મિત્રો તમારું જીપીએસસી ટ્યુટોરિયલમાં. તો આ વિડીયોમાં આપણે વાત કરવાની છે જે એએમસી ક્લાર્કનું પેપર આજ તારીખ 1 સપ્ટેમ્બર 2019 રોજ લેવાયું તેના સોલ્યુશન વિશે. તો આ વિડીયોમાં આપણે બધા જ ક્વેશ્ચનના સોલ્યુશન કાઢશું અને તમે તેના પરથી જાણી શકશો કે તમારા એપ્રોક્સ માર્ક્સ કેટલા આવશે. તો ચાલો શરૂઆત કરીએ. પ્રશ્ન 1, યુઆરએલનું આખું નામ આપો. તો જવાબ આવશે બી, યુનિવર્સલ રિસોર્સ લોકેટર. પેન ડ્રાઈવને બીજા કયા નામે ઓળખાય છે? તો ફ્લેશ ડ્રાઈવ. એ હવે જોઈએ ત્રીજું, પાવર પોઈન્ટમાં સ્લાઇડ ડેકોરેટ કરવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? તો એ ડિઝાઇન. સ્ટાર્ટ મેનુ ખોલવા કઈ શોર્ટકટ કી વપરાય છે? તો કંટ્રોલ પ્લસ એક્સેપ્ટ. એ સામાન્ય રીતે આઈપી એડ્રેસ કેટલા બીટ્સથી બને છે? તો એ 32. હવે જોઈએ છઠ્ઠું, જેપીઈજીનું પૂરું નામ જણાવો. તો એ જોઈન્ટ ફોટોગ્રાફિક્સ એક્સપર્ટ ગ્રુપ. કોમ્પ્યુટર શરૂ થતી વખતે થનાર પ્રોસેસને શું કહે છે? તો સી બુટિંગ. કોમ્પ્યુટરના સંદર્ભે નીચેનામાંથી સૌથી નાનો યુનિટ કયો છે? તો એ બીટ. હવે જોઈએ નવમું, કોમ્પ્યુટરમાં રહેલ સિલિકોન ચિપને શું કહે છે? તો બી માઇક્રો પ્રોસેસર. નીચેનામાંથી કઈ કોમ્પ્યુટરની ભાષા નથી? તો ડી યુનિક્સ. 11મું, કોમ્પ્યુટર સંદર્ભે પીપીપીનું પૂરું નામ જણાવો. તો બી પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ. કોમ્પ્યુટર સંદર્ભે બ્લોક શું છે? તો સી અ પર્સનલ ઓર કોર્પોરેટ વેબસાઇટ ઇન ધ ફોર્મ ઓફ ધ ઓનલાઈન જનરલ. નીચેનામાંથી કયું ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે? તો ડી માઇક્રોસોફ્ટ વિન્ડોઝ. મોનિટરનું બીજું નામ જણાવો. તો એ વર્ચ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. એક્સેલમાં મેનુ એક્ટિવ કરવા નીચેનામાંથી કઈ કીનો ઉપયોગ થાય છે? તો સી અલ્ટ. અમદાવાદ શહેર કયા અક્ષાંશ અને રેખાંશ પર સ્થિત છે? તો એ 23.00 અક્ષાંશ અને 72.57 રેખાંશ. 2011ની જનગણના મુજબ અમદાવાદ શહેરની વસ્તી કેટલી હતી? તો સી 55,77,940. અમદાવાદ અને મુંબઈ વચ્ચે રેલવે લિંક ક્યારે સ્થપાય? તો 1864માં. અમદાવાદ શહેર ફરતે આવેલ કિલ્લાના દરવાજા કેટલા હતા? તો ડી 12. અમદાવાદ શહેરમાં ચાલતી હેરિટેજ મોર્નિંગ વોકનું પ્રસ્થાન સ્થળ જણાવો. તો બી સ્વામિનારાયણ મંદિર કાલુપુર. અમદાવાદ શહેરમાં કયા ઝોનમાં સૌથી વધુ સ્મારકો આવેલા છે? તો એ ન્યૂ વેસ્ટ ઝોન. અમદાવાદ શહેરમાં આવેલા નીચેના સ્થળો સ્મારકોમાંથી કયું સ્થળ માણેક ચોકથી સૌથી વધુ દૂર આવેલું છે? તો ડી રાણી રૂપમતીની મસ્જિદ. અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી ક્યારે જાહેર કરવામાં આવી? તો સી જુલાઈ 2017. 2011ની જનગણના પ્રમાણે અમદાવાદ શહેરના સરેરાશ સાક્ષરતા દર કેટલો હતો? તો 24માંનો જવાબ આવશે ઉપરમાંથી એક પણ નહીં. હાલના અમદાવાદ મ્યુનિસિપાલ કમિશનરનું નામ જણાવો. તો સી શ્રી વિજય નહેરા. 26મું, કાલુપુરમાં આવેલ સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કોણે કરી હતી? તો એ સહજાનંદ સ્વામી. અમદાવાદ શહેરમાં ચાલતી બીઆરટીએસ બસ સેવાનું પૂરું નામ જણાવો. તો એ બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ. અમદાવાદ શહેરમાં નીકળતી જગન્નાથની રથયાત્રા કઈ તિથિએ નીકળે છે? ડી અષાઢ સુદ બીજ. 29મું, કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? એ સુલતાન કુતુબુદ્દીન. 30મું, સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો બી 1917ના રોજ. નીચેનામાંથી કઈ જોડ બીજા ત્રણથી અલગ પડે છે? તો બી અગ્નિ પાવક. વિધવા શબ્દ માટે વિરુદ્ધાર્થી શબ્દ આપો. તો સી સધવા. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. હાથમાં પકડીને લડવાનું હથિયાર. તો બી શસ્ત્ર. રૂઢિપ્રયોગનો અર્થ આપો. દોગામી દેવી, એટલે કે બી જૂઠો આરોપ મૂકવો. ગુજરાતી વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ વાક્ય શબ્દ સમૂહ પસંદ કરો. તો 35માંનો જવાબ આવશે બી અહીં 4 રસ્તાનું મિલન થાય છે.
હવે જોઈએ 36મું, તમે ખાલજીગા સલાહ આપો છો, ખાલજીગા પૂરો. તો જવાબ આવશે બી સી. કચેરીનું નવું મશીન બગડી ગયું, વાક્યમાં નું વુ યુ પર આવેલા અનુસ્વર વિશે સાચું શું છે? તો ડી ઉપરમાંથી એક પણ નહીં. 38મું જોઈએ, કવિ ધર્મેન્દ્ર માસ્ટરનું ઉપનામ જણાવો. તો સી મધુરમ. 56 એટલે ડી ઉપરના તમામ. હવે જોઈએ 40મું, પુત્રેષણા શબ્દની સંધિ છૂટી પાડો. તો એ પુત્ર પ્લસ એષણા. એક કબાટમાં કુલ 350 પુસ્તકો છે અને તે ફક્ત અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં છે. અંગ્રેજી અને ગુજરાતી ભાષાના પુસ્તકોનો ગુણોત્તર 4:3 છે. ગુજરાતી ભાષાના પુસ્તકો અંગ્રેજી ભાષાના પુસ્તકો કરતાં કેટલા ટકા હશે? હા, તો 41મો જવાબ આવશે એ 75. સાદા વ્યાજે રૂપિયા 800નું 3 વર્ષના અંતે વ્યાજ મુદ્દલ રૂપિયા 920 થાય છે. જો તેના વ્યાજદરમાં 3%નો વધારો કરવામાં આવ્યો હોય તો વ્યાજ મુદ્દલ કેટલું થયું હોત? તો ડી 992. હવે જોઈએ 43મું, 50 સંખ્યાઓનો સરેરાશ 38 છે. જો તે 50 સંખ્યામાંથી 2 સંખ્યા 45 અને 55 બાદ કરવામાં આવે તો બાકી બચેલી સંખ્યાનો સરેરાશ કેટલો થશે? તો બી 37.5. લંબચોરસની એક બાજુનું માપ 3 મીટર છે અને વિકર્ણ 5 મીટર છે, તો આ લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો ડી 12. એક શાળામાં પાણીના સંગ્રહ માટે જમીનમાં તૈયાર કરેલ નળાકાર ટાંકાના પાયાનો વ્યાસ 2 મીટર અને ઊંચાઈ 3.5 મીટર છે. આ ટાંકામાં વધુમાં વધુ કેટલું પાણી સમાઈ શકે? તો સી 11 ઘન મીટર. હવે જોઈએ 46મું, 3 પુરુષો અને 4 સ્ત્રીઓ એક કામ 8 દિવસમાં પૂરું કરે છે. તે જ કામ 4 પુરુષો અને 4 સ્ત્રીઓ 6 દિવસમાં પૂરું કરે છે. તો આ કામ પૂરું કરતા 2 પુરુષો અને 4 સ્ત્રીઓને કેટલો સમય લાગશે? તો આ રકમની અંદર ભૂલ છે. હવે જોઈએ 37મું, કે 100 મીટર લાંબી ટ્રેનને 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટ્રેનની વિરુદ્ધ દિશામાં દોડતા વ્યક્તિ પાસેથી પસાર થવા 9 સેકન્ડનો સમય લાગે છે. તો ટ્રેનની ઝડપ શોધો. તો એ 35 કિલોમીટર પ્રતિ કલાક. વેદાંતની ઉંમર તેના પપ્પા ધર્મેન્દ્રની ઉંમરના 1/6 છે. આથી 10 વર્ષ પછી ધર્મેન્દ્રની ઉંમર હર્ષની ઉંમર કરતાં બમણી થઈ જશે. જો 2 વર્ષ પૂર્વે હર્ષની ઉંમર 8 વર્ષ હોય તો વેદાંતની વર્તમાન ઉંમર શું હશે? તો એ 5 વર્ષ. 49 છોકરાઓની એક લાઇનમાં કાવ્ય ડાબી તરફથી 27મા સ્થાને છે. એ જ લાઇનમાં વત્સલ જમણી તરફથી 27મા સ્થાને છે. તો આ બંને વચ્ચે લાઇનમાં કુલ કેટલા છોકરાઓ હશે? તો 49નો જવાબ આવશે બી 3. 50મું જોઈએ, 13 સપ્ટેમ્બર 1975ના રોજ શનિવાર હતો. એ પછી કઈ સાલમાં ફરી 13 સપ્ટેમ્બરે શનિવાર આવશે? તો ડી 1980. જો સાંકેતિક ભાષામાં અદિતિને 24-92-09 લખાય તો હિરલને કેવી રીતે લખાય? તો 51માનો જવાબ આવશે એ 891-8112. 11 થી 55 વચ્ચેની એવી કેટલી સંખ્યાઓ છે જેને 7 વડે વિભાજ્ય છે પરંતુ 3 વડે અવિભાજ્ય છે? તો 52માનો જવાબ આવશે સી 4. એક વ્યક્તિનો પરિચય કરાવતા જયશ્રીએ કહ્યું, આની માં મારા પિતાની એકમાત્ર દીકરી છે. તો જયશ્રીનો તે વ્યક્તિ સાથે શું સંબંધ થાય? તો બી માં. સીઈ એ જેમ એક્સ વી ઝેડ, તો આઈ કે જી જેમ કેટલા? તો આનો જવાબ આવશે સી આરપી ટી. 24 કલાકમાં ઘડિયાળના બંને કાંટા કેટલી વાર કોઈ એક સ્થાને ભેગા થશે? તો 55માનો જવાબ આવશે ડી 22. જૈન ધર્મના અસાધારણ વિદ્વાન અને પ્રબંધ ચિંતામણીના રચયિતા નીચેના પૈકી કોણ હતા? તો એ મેરુતુગાચાર્ય. નીચેના મહાન વિદ્વાન પુરુષો પૈકી ભાગવત ભૂષણ કોને કહેવામાં આવે છે? તો બી શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી. 58મું જોઈએ, વસંત વિજય ચક્રવાક મિથુન દેવયાની જેવા કાવ્યોના રચયિતા કોણ છે?
તો 58 માનો જવાબ આવશે સી કવિ કાંત. 49 ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ આપણો ગુણિયલ ગુર્જર દેશ કવિતાના રચયિતા કોણ. તો 59નો જવાબ આવશે સી ઉમાશંકર જોશી. સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રસિદ્ધ ગ્રંથ ભક્ત ચિંતામણી કોણે લખ્યો. તો 60માનો જવાબ આવશે બી શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ. 61મું ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે પ્રસિદ્ધ સંસ્થા દક્ષિણામૂર્તિના સ્થાપક કોણ હતા. તો 61નો જવાબ આવશે એ નાનાભાઈ ભટ્ટ. ગુજરાતમાં રાણદેવીનું મંદિર નીચેના પૈકી કયા સ્થળે આવેલું છે. તો એ વઢવાણ. હવે જોઈએ 63. 15મી ઓગસ્ટ એ ભારતનો સ્વતંત્ર દિવસ છે. તે ભારત સિવાય નીચેના પૈકી કયા દેશનો સ્વતંત્ર દિવસ છે. તો એ રવાંડા. ગુજરાતમાં લીલી વનરાજી અને દરિયાઈ સૌંદર્યથી ઉભરાતું પ્રવાસન સ્થળ ઉભરાટ કયા જિલ્લામાં આવેલું છે. તો બી નવસારી. 65મી 15મી ફેબ્રુઆરી 1973ના રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ વિધેયક પસાર થયો. તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી કોણ હતા. તો 65નો જવાબ આવશે બી શ્રી ઘનશ્યામભાઈ ઓઝા. નીચેના પૈકી કયા સ્થળે રેલવેના એન્જિન બનાવવાનું કારખાનું આવેલું છે. તો ડી ચિત્તરંજન. એક ઐતિહાસિક નગર જે મધ્યયુગમાં વિજયનગર મહારાજ્યની રાજધાની હતું તે કયું છે. તો એ હમ્પી. હાલમાં જાહેર કરાયેલ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ લોકસભાના વર્તમાન સંસદ કોણ છે. તો સી જામયાંગ નામગ્યાલ. આઝાદીની ચળવળ વખતે નીચેના પૈકી કયા મહાપુરુષે મહારાષ્ટ્રમાં ગણપતિ મહોત્સવની પૂજાને નવ સ્વરૂપ આપી ગણપતિ ઉત્સવ ઉજવવાની શરૂઆત કરી હતી. તો 69નો જવાબ આવશે બી બાળ ગંગાધર તિલક. શરીરમાં શ્વેત રક્તકણિકાઓનું મુખ્ય કાર્ય નીચેના પૈકી કયું છે. તો 70માનો જવાબ આવશે બી શરીરને રોગોથી રક્ષણ આપવું. પોટેશિયમ નાઇટ્રેટનો ઉપયોગ નીચેના પૈકી શેમાં થાય છે. તો બી રાસાયણિક ખાતર. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનનું વડું મથક ક્યાં આવેલું છે. તો એ નવી દિલ્હી. વાયુમંડળમાં ઓક્સિજનનું પ્રમાણ કોના દ્વારા સંતુલિત થાય છે. તો સી ઉપરની બંને ક્રિયા દ્વારા. ભારત સરકારના વન્યજીવોના સંરક્ષણ માટે હિંમત અને સમર્પણ દાખવવા બદલ આપવામાં આવતો પુરસ્કાર નીચેના પૈકી કયો છે. તો સી અમૃતા દેવી બિશ્નોઈ એવોર્ડ. ગુજરાતમાંથી નીકળતી માત્ર અને માત્ર ગુજરાતમાં જ વહેતી સૌથી લાંબી નદી કઈ છે. તો 75માનો જવાબ આવશે ડી ભાદર. રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે. તો 76માનો જવાબ આવશે એ જૂનાગઢ. ગુજરાતમાં ઊંટ સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે. તો એ કચ્છમાં ધોરી ખાતે. અટલ પેન્શન યોજનાનો આરંભ ક્યારે થયો હતો. તો સી 9 મે 2015. નીચેના પૈકી ભારત સરકારની કઈ વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ ₹330 ભરવાથી વીમાધારકના મૃત્યુ સામે તેના વારસદારને 2 લાખ રૂપિયા મળવા પાત્ર છે. તો બી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના. નીચેના પૈકી કઈ યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને તથા મધ્યમવર્ગી પરિવારોને ખાનગી તેમજ સરકારી સંલગ્ન હોસ્પિટલમાંથી સારી ગુણવત્તાયુક્ત સારવાર તદ્દન મફત મળી શકે છે. તો 80માનો જવાબ આવશે મુખ્યમંત્રી અમૃત મા યોજના. બંધારણની કઈ કલમ હિન્દી ભાષાને દરજ્જો આપે છે. તો બી કલમ 343. કટોકટીનું જાહેરનામું કેટલા માસનો સમય પૂરો થવાના અંતે આપમેળે રદ થાય છે. તો એ 6 માસ. મૂળભૂત અધિકારોના વિચારની પ્રેરણા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે. તો સી યુએસએ. નીચેના પૈકી કયું જાહેર વહીવટના પ્રકારમાં આવતું નથી. તો 84માં જવાબ આવશે સી નગરપાલિકા. ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે 100થી વધુ સમય સુધી હોદ્દો ધારણ કરનાર મહાનુભાવ નીચેના પૈકી કોણ છે. તો એ જસ્ટિસ વાય વી ચંદ્રચૂડ. નીચે આપેલા અંગ્રેજી શબ્દોમાંથી કયા શબ્દોનો સ્પેલિંગ ખોટો છે. તો એ કન્વર્ઝેશન. સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ વર્ડ ફોર ટ્રેટોર. તો ડી પેરફિડિયસ. સિલેક્ટ થર્ડ ફોર્મ
ઓફ સ્વીપ, તો બી સ્વેપ્ટ. ચૂઝ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ પોઝિટિવ વર્ડ ઇન મીનિંગ ટુ ઓવર્ટ એઝ યોર આન્સર. તો 89 જવાબ આવશે સી, હિડન. ફિલ ઇન ધ બ્લેન્ક, વોટ ખાલી જગા, ઇટ ખાલી જગા, વન્ડરફુલ. તો ડી, આર યુ કુકિંગ અને સ્મેલ્સ. ચૂઝ ધ કરેક્ટ અલ્ટરનેટિવ ફોર ધ અન્ડરલાઇન વર્ડ્સ. હી ફાઉન્ડ અ વુડન બ્રોકન ચેર ઇન ધ રૂમ. તો 91 જવાબ આવશે બી, બ્રોકન વુડન ચેર. ચૂઝ ધ વન વિચ કેન બી સબસ્ટિટ્યુટ ફોર ધ અ ગ્રુપ ઓફ થ્રી પાવરફુલ પીપલ. તો ડી, થ્રિયુમવિરાટે. ફાઇન્ડ આઉટ વિચ પાર્ટ ઓફ સેન્ટેન્સ હેઝ અન એરર. ઇફ ધેર ઇઝ અ નો એરર, યોર આન્સર ઇઝ ડી. ધ યુએસ ડોન્ટ વોન્ટ ઇન્ડિયા ઇન ધ સિક્યોરિટી કાઉન્સિલ. તો આનો જવાબ આવશે બી, ડોન્ટ વોન્ટ. ચેન્જ ઇન ધ ઇનડાયરેક્ટ સેન્ટેન્સ. હી સેડ વી હેવ ડન અવર વર્ક. તો સી, હી સેડ ધેટ ધે હેવ ડન ધેર વર્ક. અરેન્જ ધ સેન્ટેન્સ એઝ મીનિંગફુલ સેન્ટેન્સ આઉટ ધ જમલેટ સ્ટ્રક્ચર્સ. તો એક, ગાંધીજી. બીજું, મોર દેન. ત્રીજું, યુઝડ ટુ. ચોથું, 20 લેટર્સ. પાંચમું, રાઇટ. અને છઠ્ઠું, અ ડે. તો આનો જવાબ આવશે બી, 1 3 5 2 4 6. ચેન્જ ઇન ટુ પેસિવ વોઇસ. હુ હેઝ સી હિમ. તો એ, બાય હુમ હેઝ હી બીન સીન. સિલેક્ટ સેન્ટેન્સ ઓફ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો ડી, આઈ હેવ બીન ટીચિંગ યુ ફોર અન હાવર. યુઝ પ્રોપર ક્વેશ્ચન ટેગ. આઈ એમ હેપી, ખાલી જગ્યા. તો એ, આરન્ટ આઈ. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ પ્રોપરાઇટ પ્રોપોઝિશન. હી સેટ, ખાલી જગ્યા, ધ શેડ ઓફ અ ટ્રી. તો 99 જવાબ આવશે બી, ઇન. ચૂઝ ધ ગ્રામેટિકલી ઇનકરેક્ટ સેન્ટેન્સ. તો એ, હી કમ્સ હિયર સેલ્ડમ. તો મિત્રો, આ હતું એએમસી ક્લાર્કનું પેપરનું સોલ્યુશન્સ. આ પીડીએફ અને પેપરની પીડીએફ તમે નીચે આપેલી લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો અને વિડીયો પ્રત્યે તમારા અભિપ્રાય આપવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.